तो अत्यारे पण स्कूल चालू करू ए हितावा भर्यू नथी, सलाह भर्यू नथी। स्कूल मा सोशल डिस्टेंसिंग, मास्क 12-13 वर्षना नाना बाळकने समजावू बहु जगरू छे। नमस्कार, खबरशेर.com परथी हूँ राजेश शाह। दर्शक मित्रों, कोरोना काळने लगभग 5 થી વધારે મહિના થઈ ગયા, તેમ છતાં હજુ ચિંતાના વાદળો ઓછા થયા હોય એવું આમ દેખાતું નથી। परंतु आज अमरी साथ शहर जाणीता डॉक्टर डॉक्टर समीर गामी, जो MD चेस है अने शहर में अत्यारे एमनु नाम जाणीतु छे, तो आपणे एमनी साथे कोरोना विषय की घणी बधी वातो करीशुं। डॉक्टर समीर भाई, खबरशेर.com में तमारुं स्वागत छे। खबरशेर.com ना सौ दर्शक मित्रों, डॉक्टर समीर गामी ने नमस्कार। पहला अमारे ए जाणवुं छे के अत्यारना संजोगों में कोरोना की शुं स्थिति छे सूरत नी अंदर। हरेश भाई, कोरोना अत्यारे सूरत में हवे डाउनवर्ड ट्रेंड तरफ जई रह्यो एवुं लागे छे। आपणे जे नंबर ऑफ केसीस जोई रह्या छे ए थोड़ा ओछा छे। सूरत सिटीना केसीस आपणे ओछा जोवा मळे छे। ग्रामीण विस्तारना नवसारी, बारडोली, व्यारा, वापी आ विस्तारना केसो वधारे जोवा मळी रह्या छे। सूरत सिटीमां थोड़ा केसीस ओछा थया छे। जे जुलाई महिनामां हॉस्पिटलमां बेड माटेनी जे तकलीफ हती, आईसीयू बेड माटेनी तकलीफ हती, ए अत्यारे ओछी थती जोवा मळे छे। दर्दीओने बेड मळी रह्या छे। टोसिलिजुमाब अने रेमडेसिविर इंजेक्शन एनी पण डिमांड थोड़ी ओछी थई छे, ए दर्दीओने मळी रह्या छे। तो सूरत शहर पीक तरफथी हवे नीचेनी बाजू जई रह्यो एवुं जणाय छे। आ माटे हजी पण आपणे सावचेत रहेवानी जरूर छे। आपणे जेटला वधारे सावचेत रहेशुं, आपणे जेटला काम वगर बहार नहीं फरीए, सापुतारानी ट्रीप नहीं करीए, डुमसनी ट्रीप नहीं करीए, एटलुं सूरत शहर जल्दीमां जल्दी नीचेनी तरफ जशे अने આવનારા અમુક મહિનાઓમાં આપણે કોરોનાથી નહિવત પ્રમાણમાં જોવા મળે એવી શક્યતાઓ જણાઈ રહી છે। ડોક્ટર સમીરભાઈ, તમે કીધું ને કે કાળજી રાખવી જોઈએ, તો એ વાત સાચી છે અને મારે એમ પણ કહેવું છે કે સુરતના લોકોએ ખાસો સંયમ રાખ્યો છે। તો આ ગણપતિ ઉત્સવમાં પણ લોકોએ સત્તાવાળા લોકોનું માન્યું છે અને જાહેર રસ્તાઓ પર ગણપતિનું ઉજવણી નથી કરી। હવે જે સૌથી મહત્વનો પ્રશ્ન મારે તમને એ પૂછવો છે કે વાલીઓને સૌથી મોટી ચિંતા છે કે એમના બાળકોને સ્કૂલે મોકલવા માટે તૈયારી હોવી જોઈએ સરકારની કે નહીં હોવી જોઈએ, કારણ કે ઘણા સમયથી ઘરમાં રહીને બાળકોને વાલીઓ પણ હવે કદાચ થોડા કંટાળ્યા છે, તો આ બાબતમાં અત્યારે શું પોઝિશન છે? હજેશભાઈ, અત્યારે આપણે જોઈએ કે જૂન અને જુલાઈ મહિનામાં પીડિયાટ્રિક પોપ્યુલેશન એટલે કે બાળકોમાં કોરોના કેસ જોવા મળી રહ્યા ન હતા, પણ છેલ્લા 20-30 દિવસમાં, છેલ્લા 25-30 દિવસમાં બાળકોમાં જ્યારથી આ ધન્વંતરી રથ રેપિડ એન્ટીજન ટેસ્ટ ઘરે ઘરે જઈ અને આખા ફેમિલીને ટેસ્ટિંગ કરે છે ત્યારે બાળકોમાં પોઝિટિવિટી આવવાનું પ્રમાણ ઘણું જ વધારે જોવા મળ્યું છે। મારા દીકરાની સ્કૂલમાં 3-4 લોકો, 1 વર્ષનું એક બાળક પોઝિટિવ આવ્યું છે। બાળકોમાં પોઝિટિવિટી રેસ ઘણો છે, એ લોકોમાં એસિમ્પ્ટોમેટિક છે એટલે બાળકોમાં કોઈપણ લક્ષણો વગર પોઝિટિવ કેસીસ જોવા મળવાનું દર ઘણો જ વધી ગયો છે છેલ્લા 3-4 અઠવાડિયામાં। તો અત્યારે પણ સ્કૂલ ચાલુ કરવું એ હિતાવા ભર્યું નથી, સલાહ ભર્યું નથી। સ્કૂલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક 12-13 વર્ષના નાના બાળકને સમજાવવું બહુ જ અઘરું છે। સ્કૂલમાં ઘણા બધા બાળકો વચ્ચે 1-2 ટીચર હોય, એમના પણ લિમિટેશન્સ હોય છે। તો મારી દ્રષ્ટિએ અત્યારે હજી પણ સ્કૂલ ચાલુ કરવું બિલકુલ હિતાવા ભર્યું નથી। આપણે હજી પણ એમાં રાહ જોઈએ, આપણા બાળકોને કોરોના થતો બચાવીએ। અને હું દરેક વાલીને કહું છું કે બાળકોમાં અત્યારે પણ જોવા મળે છે પોઝિટિવ, તો બાળક સ્કૂલ સિવાય પણ કોઈ જગ્યાએ જતું હોય, બીજે સોસાયટીમાં રમવા જતું હોય, બહાર જતું હોય, તો આપણે ખૂબ જ સાવચેતી ભર્યું પગલું લઈએ અને બાળકોને કોરોનાથી બચાવીએ। સમીરભાઈ, છેલ્લો સવાલ એ પૂછવો છે કે આમ જોવા જઈએ તો સુરતમાં રિકવરી રેટ ખાસો વધી રહ્યો છે, 70ની ઉપર ઘણા વખતથી જોવા મળી રહ્યો છે, તો આનો મતલબ શું થાય? તો સુરતમાં હવે કોરોના ઘટી રહ્યો છે એવું માનાય? રિકવરી રેટ એટલે જે દર્દીઓ સારા થઈને ઘરેથી હોમ ક્વોરન્ટાઇનમાંથી બહાર આવે અથવા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થાય એને આપણે રિકવરી રેટ ગણીએ છીએ। સુરતમાં જે પોઝિટિવ રેટ જે 14 દિવસ પહેલા હતો એ હવે ઘટ્યો છે, એટલે જે 14 દિવસ પહેલા જે લોકો કોરોનાથી સંક્રમિત થયા એ દર્દીઓ હવે સારા થઈને હોસ્પિટલમાંથી કે ઘરની બહાર આવે છે અને કોરોનાનો થવાનો દર આપણો ઘટ્યો છે, એને કારણે આપણો રિકવરી રેટ વધારે છે। સુરતમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટી રહી છે, એ સુરત માટે એક સકારાત્મક સાઇન છે, એ સકારાત્મક ચિહ્ન છે। પણ એ જ આપણે સીધું કે આપણે સાવચેત રહેવાનું જ છે, આપણે આ રિકવરી રેટ ઘણો ઉપર લઈ જવાનો છે અને એક્ટિવ કેસીસની સંખ્યા 3 ડિજિટથી પણ ઓછી લઈ જવાની આપણી પૂરેપૂરી ઈચ્છા હોય, આપણે એ માટે ટ્રાય કરીએ કે સુરતનો રિકવરી રેટ વધે અને એક્ટિવ કેસીસની સંખ્યા ઘણી ઘટી જાય। તો દર્શક મિત્રો, આ હતા ડોક્ટર સમીર ગામી, MD ચેસ્ટ,
જેમને સિવિલમાં સ્પેશિયલ ડોક્ટર તરીકે પણ એમણે કામ કર્યું છે કોરોના માટે. સમીરભાઈ, ખબર છે.com પર વાત કરવા બદલ આભાર. થેન્ક યુ વેરી મચ. આભાર.